करें एनसीपी चीफ शरद पवारे पार्टी में सुप्रिया सुले और प्रफुल्ल पटेल ने कार्यकारी अध्यक्ष तरीके की जवाबदारी सौंपी है। तेवामां शरद पवार भत्रीजा अजित पवारे पार्टी निर्णय प्रति पोतानी नाराजगी अहेवाल ने फगाव्या छे। एनसीपी नेता और शरद पवार भत्रीजा अजित पवारे पार्टी में सुप्रिया सुले और प्रफुल्ल पटेल ने नवा कार्यकारी अध्यक्ष बनावा सामे पोतानी नाराजगी अहेवालों ने फगाव्या छे। जो कि मुंबई में आयोजित एनसीपी 25मा स्थापना वर्ष कार्यक्रम में તેઓ કોઈ પણની સાથે વાત કર્યા વગર જ નીકળી ગયા હતા। બાદમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે સુપ્રિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય પહેલા જ લેવાઈ ચૂક્યો હતો, તેમાં હેરાનીવાળી કોઈ વાત નથી। અજીતે કહ્યું કે તે મુખ્ય રીતે રાજ્યની રાજનીતિમાં રસ ધરાવે છે। હું મહારાષ્ટ્રમાં વિપક્ષનો નેતા અને રાજ્ય સ્તરે પાર્ટીનો નેતા છું। મારા હિત રાજ્ય સ્તરે છે, જ્યારે સુપ્રિયા નેશનલ લીડર છે। I can't go away from nepotism because I am born in a family which is a political party and I am very proud to be Pratibha and Sharad Pawar's daughter. Why should I run away? I have even said it in parliament. And nepotism, which party doesn't have nepotism? I'll show you 50 examples of everybody who's talking about nepotism. So why can't we talk about performance when we talk about nepotism? Why don't you go for data? Look at my parliamentary performance. The parliament data, now parliament is not run by my father or my uncle or my mother, but that performance of parliament Lok Sabha data shows that I'm on top of the chart. Now there is no nepotism, that's on merit. નારાજગી ના અહેવાલ ને ફગાવતા અજીતે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે હું આ વાતથી નાખુશ છું કે પાર્ટીએ તેમને કોઈ જવાબદારી આપી નથી, તે વાત ખોટી છે। જ્યારે શરદ પવારે રાજીનામું આપ્યું હતું ત્યારે અમે એક કમિટી બનાવી હતી, તે સમયે બે નિર્ણય લેવાના હતા। પહેલો કે શરદ પવારને પોતાનું રાજીનામું પરત લેવા માટે વિનંતી કરવાની હતી અને બીજો સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવા। How do you feel, you know, whenever the question was raised on Mr. Ajit Pawar, like yesterday also there was some episode of 2-3 hours? What episode? Like he is not happy, just who says he is not happy? Has anybody asked him? There are reports, ma'am. Reports? No. Reports is gossip. What is reality? It's different. Of course it's different. એનસીપીની બેઠકમાં કાર્યકારી અધ્યક્ષનું એલાન કરતા સમયે શરદ પવારે સ્પષ્ટ કરી દીધું કે અજીતની પાસે પહેલાથી ઘણી જવાબદારી છે, તેટલા માટે તેમણે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા નથી, તેમજ તમામ રાજ્યોની જવાબદારી માત્ર એક વ્યક્તિને આપવી યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર દૌસાથી સચિન પાયલટે સીધો કોંગ્રેસ હાઈકમાન્ડને સંદેશ આપ્યો કે હું પાછળ હટવાનું નથી। રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું છે કે દરેક ભૂલ સજા માંગે છે। પિતાની યાદ કરીને ભાવુક અંદાજમાં પાયલટે કહ્યું કે તેમની લડાઈ કરપ્શનની વિરુદ્ધ છે। રાજસ્થાનના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે દોસામાં પોતાના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। પાયલટે કહ્યું છે કે રાજનીતિ તેમણે તેમના પિતા પાસેથી શીખી છે। સચિન પાયલટે સ્વાભિમાન અને આદર્શોની સામે ક્યારે સમજૂતી નહીં કરવાનો રણટંકાર પણ કર્યો છે। સચ્ચાઈ ઈમાનદારી કા સમર્થન કરના વિપરીત પરિસ્થિતિઓ મે ભી વિપરીત પરિસ્થિતિઓ મે ભી સબકો ડિસ્ટર્બ કરના હે સમજોતા ના કરના યે સ્વર્ગ પાયલટ સાહેબ ને સમજાવ્યું। પિતાને યાદ કરીને ભાવુક અંદાજમાં સચિન પાયલટે કહ્યું છે કે દેશ અને સમાજમાંથી ભ્રષ્ટાચારને મિટાવવાની વાત કરી છે। ઇસમે બાત રખના મેં સમજતા રાજનીતિ બહુ જરૂરી ઓર બાત રખને મેં મેં જનતા કી આવાજ કો સુનતા હું અપને અંતરાત્મા કો સુનતા હું ઓર ભગવાન કી અસીમ કૃપા હૈ કે જો મેરી અંતરાત્મા બોલતી હૈ વો જનતા હી બોલતી। પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આડકતરું નિશાન સાધતા કહ્યું છે કે દરેક ભૂલ સજા માંગે છે અને આ ભૂલને પણ સજા મળશે। આપને ખાન આવંટિત કરી દી, ચોરી પકડી ગઈ તો કેન્સલ કરી દી, લેકિન આવંટન તો કી થી ના ઉસકા સજા કા હોના પડેગા। ઇસી ને ઇસ બાત કો બહોત બખૂબી કહા હૈ ઇસકો બોલના હૈ કે હર ગલતી સજા માંગે। ખાસ
ખાણોની ફાળવણીમાં ગડબડની જ્યારે સચિન પાયલટ વાત કરતા હતા ત્યારે એક તરફ તેમના ટેકેદાર તેમના જયકારા લગાવી રહ્યા હતા અને બીજી તરફ સીએમ અશોક ગહેલોત મુર્દાબાદના સૂત્રો પોકારાયા હતા। महत्वपूर्ण छे कि राजस्थान विधानसभा चूंटणी पहला पायलट कोई नवाजूनी करे तेवी संभावना छे।